हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू ग्लोरियस पब्लिक स्कूल गुजराती मीडियम। माई सेल्फ अल्पा नायक, स्टैंडर्ड 7, सब्जेक्ट सोशल साइंस। तो बाल मित्रों, आज आपणे सामाजिक विज्ञान में पाठ 2 दिल्ली सल्तनत विषे माहिती मेळवीशुं। तो बाळको, पहेला हूँ आ पहेलो पेरेग्राफ वाँची जाऊँ छूँ अने पछी आपणे एने सारी रीते समझी लीए। प्राचीन काळथी ज दिल्ली भारतीय राजनीतिना केन्द्रमां रह्युं छे। 12मी सदीमां तोमर अने चौहान राजपूतोना समयमां दिल्ली वेपार वाणिज्यनું એક મહત્વનું કેન્દ્ર હતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને એ શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। આ 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે। દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું। એટલે કે પ્રાચીન કાળથી જ આપણને ખબર છે કે રાજનીતિનું મુખ્ય કેન્દ્ર છે એ દિલ્હી હતું। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર અને વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું। એટલે કે જે બી બિઝનેસ થતો એનો મુખ્ય પોઈન્ટ હતો એ હતું દિલ્હી। પછી 13મી સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ, એટલે કે દિલ્હી મુખ્ય કેન્દ્ર બની ગયું। ઈસવીસન 1206થી લઈને 1526 ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને આપણે સુલતાન કહીએ છીએ અથવા સુલતાન તરીકે ઓળખતા હતા। અને એ શાસનકાળને, એટલે કે 1206થી લઈને 1526ના શાસનકાળને આપણે દિલ્હી સલ્તનત તરીકે પણ ઓળખતા હતા। આ શાસકો મૂળભૂત ક્યાંના હતા? તો તુર્ક અને અફઘાનના હતા। અને લગભગ 325 વર્ષ, કેટલા વર્ષ? 325 વર્ષ આ દિલ્હી સલ્તનત પર એમણે રાજ કર્યું। એમાં મુખ્ય 5 વંશો છે, જે યાદ રાખજો, મુખ્ય 5 વંશો કયા કયા? ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ। તો સૌથી પહેલાં આપણે દિલ્હી સલ્તનતના શાસકો, તો સૌથી પહેલાં જોઈએ આપણે ગુલામ વંશ, ઈસવીસન 1206થી ઈસવીસન 1290। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિયાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। એટલે આપણને ખબર છે કે તરાઈનું બીજું યુદ્ધ, આપણે પહેલાં ચેપ્ટરમાં જોઈ ગયા કે તરાઈના યુદ્ધમાં, બરાબર, શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવ્યો હતો? પૃથ્વીરાજ ચૌહાણને, એટલે કે રાજપૂત વંશના શાસકોનો અહીંયા અંત થયો અને, બરાબર, દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશની સ્થાપનાનો પાયો નખાયો। મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબ્બીન ઐબક મામલુક વંશનો હતો। માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં એણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો, એટલે એણે 5 વર્ષ સુધી પોતાનું શાસન ચલાવ્યું। ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું। કુતુબ્બીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો, એટલે કે એના
मृत्यु पछी एटले के कुतुबमीन ऐबकना मृत्यु पछी एनो जमाई छे इल्तुमिश ए गादी पर आव्यो। तेणे सल्तनत सत्ता ने सर्वोपरि बनावा चेहलगान एटले के चारगान नी स्थापना करी। सेनी चेहलगान नी एटले के 40 तुर्क अमीरोना दळनी रचना करी। एटले 40 आपणे जे विभाग टुकड़ीओ पड़ी ने एमणे 40 टुकड़ीओ बनावी। તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું। પહેલાં લાહોર હતું, હવે એણે કીધું કે ના, મુખ્ય જે રાજધાની છે કોણ રહેશે? દિલ્હી। ઇલ્તુમિશને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે અને એટલા માટે ઇલ્તુમિશ યાદ રાખજો, ઇલ્તુમિશને આપણે ગુલામવંશનો સાચો સ્થાપક માનીએ છીએ। પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી। એટલે એને લાગ્યું કે આમ તો આપણને ખબર છે કે રાજા હોય એના મૃત્યુ બાદ એનો પુત્ર, જે બી પુત્ર હોય એ રાજા બને, પણ એને એમ લાગ્યું કે ના, મારો એક પણ જે છોકરો છે એ રાજા બનવાને લાયક નથી, પણ એની જે પુત્રી હતી રઝિયા એને એમ લાગ્યું કે આ કાબિલ છે। એટલે એણે એમ કહ્યું કે મારા પછી ઉત્તરાધિકારી તરીકે હું કોને નીમું છું? મારી પુત્રી રઝિયાને। ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી। ખાસ યાદ રાખજો કે દિલ્હીની ગાદીએ પ્રથમ મહિલા શાસક તરીકે આપણે કોને યાદ રાખશું? રઝિયા સુલતાના। એ સમયના ઇતિહાસકાર મિનહાઝ એ સિરાઝ, કોણ? મિનહાઝ એ સિરાઝ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી કાબેલ અને સક્ષમ હતી। આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી। એટલે એ સદીમાં પણ એવું મનાતું હતું કે મહિલા છે આ શાસન કરી શકે નહીં। દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા અને બધાને એમ થયું કે આપણે બધા પુરુષો છે અને મહિલા આપણા પર શાસન કરશે, બધાને મંજૂર નહોતું। અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો અને આ બધા કારણોને લીધે એ લાંબા સમય સુધી શાસન કરી શકી નહીં। તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂની ચાલી, એટલે દરેક જણ આ મારું રાજ્ય, હું રાજા બનું, એમાં લડાઈઓ ચાલતી રહી સતત 6 વર્ષ સુધી। અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી બેસાડી, પછી યાદ રાખજો રઝિયા બેગમ, રઝિયા સુલતાના પછી કોણ બન્યું? ઇલ્તુમિશનો પુત્ર નાસિરુદ્દીન। 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો અને એના પછી કોણ આવ્યું? ગયાસુદ્દીન બલબન। તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી। તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું અને રાજા જ મેન છે એ એણે મજબૂત બનાવ્યું। બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો। 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ। એટલે એણે કેટલા વર્ષો રાજ કર્યું? 22 વર્ષ। અને એના અવસાન પછી ખલજી વંશની સ્થાપના થઈ, ક્યાં? દિલ્હી સલ્તનત પર। ખલજી વંશ 1290 થી 1320, જલાઉદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। કોનાથી? જલાઉદ્દીન ખલજીથી। જલાલુદ્દીન 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલ્લાદીન આવ્યો અને એના પછી કોણ આવ્યો? સુલતાન અલ્લાદીન। તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। એટલે એણે ઉત્તર ભારત જીત્યું, ગુજરાત પણ જીત્યું અને દક્ષિણ ભારત પર પણ વિજય મેળવી અને પોતાનો વિસ્તાર છે એ ખૂબ વધાર્યો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી। તેણે સૈન્યના થોડા ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી, બરાબર? એટલે શું કર્યું? સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એણે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ
કર્યા એટલે એણે સારા કામ પણ કર્યા. ભાવ નિયમ એટલે ભાવ નિયંત્રણમાં રાખવો, બજાર નિયંત્રણ એટલે બજાર બી એના કંટ્રોલમાં રહેતું, અને સંગ્રહખોરી નિયમન એટલે બધા જે સંગ્રહ કરી રાખે અને વેચે ને, અને પછી જ્યારે એમ લાગે કે એ વસ્તુની ડિમાન્ડ વધારે છે તો ભાવ વધારે લેવાનો, તો એ પણ ન થાય એ બધા એણે સુધારા વધારા કર્યા. અલ્લાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂનીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનને શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે ખલજી પછી આવ્યું હવે તુગલક વંશ. આટલું જાણ. અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેમણે કિરાતુલ સયાદ, સદાયન, આશિકા, નું વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, બરાબર, જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, દિલ્હીથી આણે ફરીથી જુઓ શું ચેન્જ કર્યું, તો દિલ્હીથી ક્યાં લઈ ગયો, દોલતાબાદ, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. મુદ્રાઓ પણ એણે બનાવી અલગ અલગ જાતની, પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબંધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. એણે યોજનાઓ તો બધી બનાવી પણ એમાં કોઈક ને કોઈક જાતનો કંઈક અભાવ હતો, બરાબર. એક આયોજન, કોઈ બી વસ્તુ આપણે કરવાની હોય તો એમાં આયોજન જો હોય, જો આયોજન ન હોય તો એ વસ્તુને, બરાબર, સફળતા મળતી નથી. તો અહીંયા પણ એ જ થયું કે એને આ બધી નીતિઓ અપનાવી પણ એમાં એને સફળતા મળી નહીં. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી એટલે તરંગો આવે અને જતા રહે, એટલે આ યોજનાને પણ આપણે તરંગી યોજનાઓ તરીકે ઓળખીએ છીએ. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક દલી ગાદીએ આવ્યો. એટલે બરાબર, તો એનો પિતરાઈ ભાઈ કોણ આવ્યો, ફિરોઝ શાહ તુગલક. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લગે દિલ્હી પર આક્રમણ કર્યું. કોણે, તૈમૂરે. ઈસવીસન કઈ સાલમાં, 1398 થી 99 સાલમાં, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. એટલે કે અહીંયા આપણે જોઈએ તો તુગલક જે સત્તા હતી એ ફક્ત એટલા જ પ્રમાણમાં રહી. નેક્સ્ટ જોઈએ આપણે સૈયદ વંશ. ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 અને લોદી વંશે ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજાખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો અને લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. આ તો આપણને યાદ છે કે લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. આપણે આગળ જોઈ ગયા હતા કે 1526માં જ્યારે બાબર સામે યુદ્ધ થયું પાણીપતના મેદાનમાં, ત્યારે એનો પરાજય થયો હતો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. એટલે અહીંયા જે સલ્તનત યુગ હતો એનું શું થઈ ગયું, ધી એન્ડ આવી ગયું અને મુગલ શાસનની શરૂઆત થઈ. તો બાળ મિત્રો, આજે આપણે સૈયદ વંશ, લોદી વંશ, તુગલક વંશ એ બધા વંશો વિશે આપણે જાણકારી મેળવી. હવે પછીના ચેપ્ટરમાં, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આગળ શીખીશું. થેન્ક યુ.